આપણી કથા વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે જોરદાર તાલીઓથી એક વખત આપણે એમને સન્માનીએ. અને સેલિયા પરિવારને કહીશ કે આપ સૌ પણ જોરદાર તાલીઓથી એમનું અભિવાદન કરશો. પૂજ્ય આચાર્યશ્રીની ઉપસ્થિતિ થઈ ચૂકી છે ત્યારે હું ચોક્કસપણે કહીશ કે આચાર્યજી આપે જે ભક્તિના બીજ આ સેલિયા પરિવારમાં રોપ્યા હતા એ બીજ આજે 2 વર્ષે અંકુરિત થઈને તમારી નજર સમક્ષ પ્રત્યક્ષ આપ જોઈ શકો છો અને માણી શકો છો. અને આજે એ અંકુરિત થયેલા બીજને ભાગવત રસનું કવચ બાંધીને એની રક્ષા માટે ફરી ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે અમારા પૂજ્ય શાસ્ત્રીજી શ્રી દીપકભાઈ શાસ્ત્રીજી. તો આપ પણ અમારા શાસ્ત્રીજીનું અભિવાદન કરવા અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે ખરેખર અમને આનંદ છે, અમને એનો ખૂબ હર્ષ છે કે આપ પણ અમારા એ વક્તાનું અભિવાદન કરી રહ્યા છો. અને પૂજ્ય વક્તા શાસ્ત્રીજી પણ આપણા આચાર્યશ્રીનું અભિવાદન કરી રહ્યા છે. આજે અમે બંને પૂજ્યપાદ શાસ્ત્રીજી અને આચાર્યજીને પ્રાર્થના કરીએ કે આપ એવા આશીર્વાદ આપીને જાઓ કે અમારા પરિવારની અંદર ભક્તિના બીજ જે અંકુરિત થયા છે એ કાયમને માટે વિકસતા રહે, ફૂલતા રહે, ફાલતા રહે અને સૌ મધુર અને મીઠા ફળ એ ભક્તિ રસના પરિવારની અંદર આપતા રહે. પૂજ્ય આચાર્યશ્રી અહીંયા ઉપસ્થિત છે તો હું એમને કહીશ કે એમની વાણીના પણ આપણને 2 શબ્દોથી આશીર્વચન આપશે અને આપણો ભાવ છે પણ પૂજ્ય આચાર્યશ્રીનો પણ એવો ભાવ છે કે આ પરિવારની વચ્ચે જ્યારે હું આવ્યો છું તો હું પણ આ ભાગવત કથાના રસપાનને થોડું પ્રાપ્ત કરું, ગ્રહણ કરું અને પૂજ્ય શાસ્ત્રીજીની મધુર વાણીનો લાભ લઉં. તો આપણે આપણા શાસ્ત્રીજીને કહીએ કે આપની રીતે આપ કથા આવી રીતે ચાલુ રાખો અને 5-10 મિનિટ પછી એમને 2 મિનિટ આપીએ કે જેથી આપણને આશીર્વચન આપી અને આગળ એમને પ્રસ્થાન કરવું છે તો જઈ શકે. શ્રી દ્વારિકાધીશ કી ભગવાન શ્રી હરિએ કહ્યું, ઘણા સમયથી મારી ઈચ્છા છે તરા ઉપર જવાની, એટલા માટે આપ એવા અસુર થશો આપને મારવા માટે આ ધરાની ઉપર મારે જન્મ લેવો પડશે. કશ્યપ અને દીતીનું દાંપત્ય છે. સાંજના સમયે દીતી પોતાના પતિની આગળ પુત્રની ઈચ્છા કરે છે, સમજાવે છે કશ્યપ દીતીને કે ભાઈ સાંજનો સમયે રુદ્ર ભાગ છે, પણ દીતી માનતા નથી. ખૂબ ઈચ્છા કરે છે, મને પુત્ર જોઈએ છે, મને પુત્ર જોઈએ છે, મને પુત્ર જોઈએ છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, રાજન, દીતીએ ફળ લીધા પછી દીતીને અફસોસ થયો, મનમાં વિચાર કરે છે મારાથી ભૂલ થઈ ગઈ. ભગવાનની સ્તુતિ દીતીએ કરી છે, મામે ગર્ભ વિમમ બ્રહ્મણ ભૂતાનામ ઋષભો વધી રુદ્રઃ પતિર્હિમ ભૂતાનામ યસ્ય કરવમ અસમ નમો રુદ્રાય મહતે દેવયોગ્રાય મિડુષે શિવાય નસ્તદંડાય રુદ્રદંડાય મન સનઃ પ્રસીદતાં ભામો ભગવાનુર્વનનુગ્રહ
व्यादस्याप्यनुकम्प्यानां स्त्रीणां देवः सतीपति સ્વામી છે, મેં તેમનો અપરાધ કર્યો છે, પરંતુ ભૂત શ્રેષ્ઠ મારા ગર્ભને નષ્ટ ન કરો. ભક્તાવાંચ કલ્પતરુ ઉગ્ર અને રુદ્ર રૂપ મહાદેવને હું નમસ્કાર કરું છું. સત્પુરુષો માટે કલ્યાણકારી છે, દંડ આપવા વાળાને ભગવાન દંડ આપે છે. હે ભગવાન, અમારી પર કૃપા વરસાવો, કરુણા વરસાવો. કશ્યપજી કહે છે, પોતાની પત્ની દીતીને તમારું ચિત્ત કામ વાસનાથી મલિન થઈ ગયું. મનની દેશાતિચારેણ દેવાનામ ચાતિ હેલનાથ, એના કારણે તમે સમયને ન સમજ્યા, ન સમજવાના કારણે તમે દેવતાઓની અવગણના કરી છે. હે અમંગલઈ ચંડી, તારા કુખેથી જેનો જન્મ થશે એ અમંગલ અને અધમ્ભે પુત્ર જન્મશે. સમસ્ત લોકોને અને લોકપાલોને પોતાના અત્યાચારોથી વારંવાર લડાવશે. જ્યારે ઘણા બધા પોતાના હાથે પાપ થશે, નિરપરાધ અને લાચાર જીવોને ઘણા બધાને જ્યારે ખલાસ કરશે, મહાત્માઓ શુભ્ધ કરતા રહેવામાં આવશે, ત્યારે સમસ્ત લોકનું રક્ષણ કરવા વાળા ભગવાન કૂપિત થઈ અને આ લોકોનો ઉદ્ધાર કરશે. અનિશ્ય અત્યવતી આસો યથાદ્રીને શત વર્ધકમ. દ્વિતીય ભગવાનની પરિવખ સ્તુતિ કરી પોતાના પતિને પ્રાર્થના કરી કશ્યપ કહે છે, હે દેવી, તમે જે કાંઈ કર્મ કર્યું છે, તમે જે કાંઈ અપરાધ કર્યો છે, એ શોક કરવા યોગ્ય છે. તમને પશ્ચાતાપ પ્રગટ થયો છે, ઉચિત અને અનુચિતનો તમને ખ્યાલ હવે આવ્યો છે. ભગવાન વિષ્ણુ શિવ અને મારા પ્રત્યે તમારો આટલો બધો આદર પ્રગટ થયો છે, એટલે હું કહીશ કે ભગવાન સ્વયં આને મારવા માટે આવશે, અને ભગવાનના હાથે મરે એ જીવ મરે નહીં પણ તરે. એ કહી બાન પ્રાણ હરી લીના દિન જાહી તે નિજ પરલીના. અને આ બંને જય અને વિજય આ ધરાની ઉપર દીતીને ત્યાં પ્રગટ થયા. એકનું નામ હિરણાક્ષ થયું અને એકનું નામ હિરણ્યકશ્યપ થયું. હિરણાક્ષને ખલાસ કરવા માટે ભગવાન ધરા ઉપર વરાહ રૂપ લઈને આવ્યા. કહેવાય છે કે બ્રહ્માજીના નાકની અંદરથી એની ઉત્પત્તિ થઈ, ચીક ખાધી, અંગૂઠા જેવડું રૂપ પ્રગટ થયું, એમાંથી જોત જોતામાં મહાકાય સુવર થયા, ભૂમિને ખોતરવા લાગ્યા. અને એ ભૂમિ ખોતરતા ખોતરતા જ્યારે સમુદ્રમાં ગયા, આ બાજુ હિરણાક્ષનો ત્રાસ વધ્યો અને એના ત્રાસને કારણે ભગવાને મનમાં વિચાર કર્યો કે હવે આનો વધ કરું. આવું મહાકાય શરીર જોઈ હિરણાક્ષએ યુદ્ધની માગણી કરી. માણસનો સ્વભાવ છે, જેની આગળ જેવું આપણી આગળ હોય એવું આપણે માગીએ. આ તો અસુર હતો તો યુદ્ધની માગણી કરે છે, મને યુદ્ધ આપો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, રાજન,
હાહાકાર સાથે હિરણાક્ષની સાથે ભગવાન વરાહનો યુદ્ધ થયો. સાહતા તૈન ગદયા વિહતા ભગવત કરાત વિધુર્ણીતા અપત રેજે તદ અદ્ભુત મિવા ભવત ગદાયામ વિધાયામ હાહાકારે વિનિર્ગતે માનિયામાસ તદ્ધર્મ સુનાભમ ચાસ્મર દ્વિભૂ કરાલ દ્રષ્ટમ ચક્ષુર્ભૈર્યા સંગ ચક્ષાણો દહન્વ અભિપ્લુત સ્વાગદયાહતો અસિદ્યાહનદ્દરી પદા સેવનમ તામ સાધો ભગવાન યજ્ઞસુકર લીલયા મિશ્રતઃ શત્રો પ્રાહરદ્વાતરમ સમમ. ભયાનક યુદ્ધ થયું હિરણાક્ષનું અને ભગવાન વરાહનું. યુદ્ધના અંતે ભગવાન વરાહે હિરણાક્ષનો વધ કર્યો. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી જય ઘોષ કર્યો. નમો નમસ્તે અખિલ યજ્ઞ તન્વતે સીતો ગૃહીતામલ સત્વમૃતયે દિષ્ટયાતો હતો યમ જગતામરોતં સદ્પાદ ભક્ત્યા વયમીશ નિવૃત્તાઃ. ભગવાન નારાયણની સ્તુતિ કરી. ભગવાન નારાયણની સ્તુતિથી ભગવાન પ્રસન્ન થયા. પણ યુદ્ધ થયું એટલે ઘણા બધા લોકો ખલાસ થયા. બ્રહ્માજીએ રચેલી જે સૃષ્ટિ હતી એ સૃષ્ટિમાં પ્રજાની ઉત્પત્તિની જરૂર પડી અને પ્રજા ઉત્પત્તિ કરવા માટે કર્દમ ઋષિને દેવતાઓએ પ્રાર્થના કરી. ભાગવતમાં અહીંયા કપિલ ચરિત્રની કથા શ્રી સુખદેવજી મહારાજ ગાય છે. કર્દમનો અર્થ બતાવ્યો છે જેણે ઇન્દ્રિયોનું દમન કર્યું છે. પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને 11માં મન ઉપર જેનો વિજય છે એનું નામ ઋષિ કર્દમ છે. ખૂબ તપ કરે છે. શરીર સાવ સુકાઈ ગયું તપ કરતા કરતા. ભગવાન પ્રસન્ન થયા કર્દમ ઋષિ ઉપર. અને ભગવાને જ્યારે કર્દમ ઋષિના શરીરને જોયું ત્યારે એની આંખની અંદરથી બે અશ્રુબિંદુ પડ્યા. એ બે અશ્રુબિંદુમાંથી બિંદુ સરોવર નામનું આખે આખું સરોવર ઉત્પન્ન થયું. હાલ પણ સિદ્ધપુર પાટણની અંદર બિંદુ સરોવર છે. ભગવાને કહ્યું ઋષિ કર્દમને માગો શું જોઈએ છે. ભગવાન આપે તો મને કહ્યું પ્રજાની ઉત્પત્તિ કરો, એના માટે તો આ બધું તપ કર્યું છે. પણ પરમાત્મા અમે આપને વિનંતી કરીએ છીએ આપ મારા ઘરની અંદર પુત્ર બનીને પધારો. ભગવાને તથાસ્તુ કહ્યું. ભગવાને બધી વાત કરી કે મનુ મહારાજ પોતાની પુત્રી દેવહૂતિ લઈને આવશે. આ દેવહૂતિની સાથે તમે વિવાહ કરો. આપ આપના આશ્રમમાં જાઓ. કર્દમ ઋષિ આશ્રમમાં ગયા. મનુ મહારાજ, શત્રુપા અને દેવહૂતિ કર્દમ ઋષિના આશ્રમમાં બંધાઈ રહ્યા. ત્રણ આસન પાથરીને લગાડ્યા છે. એક આસન રાજાનું છે, એક આસન રાણીનું છે, એક આસન દેવહૂતિનું છે. દેવહૂતિએ વિચાર કર્યો પતિ આસન પાથરીને આપે એની ઉપર બેસીએ તો અપરાધ થયો કહેવાય, એમ ત્યાગ પણ ન કરવો જોઈએ. એટલે જમણો હાથ આસન ઉપર રાખી અને દેવહૂતિ બિરાજિત થયા અને દેવહૂતિનો સ્વીકાર કરવા માટે કર્દમ તૈયાર થયા. મનુ મહારાજે કહ્યું મારી પુત્રી દેવહૂતિને તમારી સાથે હું પરણાવવા ઈચ્છું છું. કર્દમ ઋષિએ કહ્યું એનો વાંધો નથી, પણ મારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે એટલે હું સંન્યાસ લઈ લઈશ. પ્રસન્ન થયા મનુ મહારાજ. દેવહૂતિને કર્દમ ઋષિના શ્રીચરણમાં સમર્પિત કર્યા. સમય વીતો, નવ કન્યાનો જન્મ થયો.
જે માણસ પોતાની ઇન્દ્રિયોનો નિગ્રહ કરે એના જીવનમાં ભક્તિ આવે, અને ભક્તિ આવે ત્યારે ભક્તિના નવે નવ પ્રકાર એના જીવનમાં આવી જાય. મેં ગઈકાલે કહ્યું તો અહીં સબરીની નવધા ભક્તિ, અને વિશેષ એ વાતનો આનંદ માણવાનો વાલા, જ્યારે તમારા ઘરમાં એક દીકરીનો જન્મ થાય તે દિવસે ઘરમાં લાપસી રાંધો, અને લાપસી રાંધીને આડોસ પાડોશમાં લાપસી વેચો. આજ મારા ઘરમાં માં બહુચરનું પ્રાગટ્ય થયું છે. પોતાની બહુચરાને ભોગ ધરાવો, ઘરમાં જન્મેલી દીકરીને કઈ ખાવા ન દો અથવા એને ગર્ભની અંદર જ નષ્ટ કરી દો, તો મને નથી લાગતું કે પછી પોતાની બહુચરા પ્રસન્ન થાય. શક્તિ સ્વરૂપા છે સ્ત્રી, અને હવે જરૂર જ છે સાવધાન, નહીતર રામણ ન છૂટકે 20 જણાને સાધુ થવું પડે, કારણ કે 100 ની સામે 80 જ છે. અમારે એક કથા છે મુંબઈ 25 ડિસેમ્બર, તેની દીકરીની ઘેરે દીકરીનો જન્મ થયો, તો મને ફોન આવ્યો, મને કે મારે કાનુડો મારી દીકરીના દીકરીને બનાવવો હોય તો કેમ રે. મેં કહ્યું તમે એના સસરા પક્ષને કહી દો, ક્રાંતિકારી વાત છે, અત્યાર સુધી ટોપલામાં ખાલી પુરુષો જ ભીડા છે, હવે આવી દીકરીઓને ટોપલામાં નાખો જેથી કરીને ફરી વખત આ ભૂમિ ઉપર ક્યાંક યશોદાનું પ્રાગટ્ય થઈ જાય. રામને આવવું છે પણ કૌશલ્યાની જરૂરત છે. કૌશલ્યા જેવું ચરિત્ર નિર્મિત થશે ત્યારે રામ આવશે. સ્ત્રી એ શક્તિ સ્વરૂપ છે, એટલે નવરાત્રીમાં આપણે એને ભજીએ છીએ, એની આગળથી માગીએ છીએ, જે શાંતિ સ્વરૂપા છે. ચંડીપાઠમાં આખો અધ્યાય એમાં કે છે, યા દેવી સર્વભૂતેષુ માત્ર રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. એક વાર નહીં ત્રણ વાર, નમસ્તસ્ય 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 નમો નમઃ. અને એ જમાનો ગયો, ઘરમાં દીકરી રહેતી ને પછી દીકરો ન થાય તો બધા કહેતા દીકરા વગરનો વંશ ચાલે નહીં, એ બધો જમાનો ભૂલો. બાપ બીમાર પડે એટલે પેલી મળવા દીકરી જાય, પેલો તો ગામમાં ગામમાં હોય તોય ન આવે, અને આવે તો ખીજાવા લાગે, ફોન ન કરાય આટલો બધો તાવ આવી ગયો, તું આ બાજુમાં રે, ચાર ડગલા છે. તેથી ઘરમાં 1 2 3 4 5 6 7 8 9 કન્યાનો જન્મ થાય તો મૂંઝાવાનું નહીં, નવ દુર્ગાનું પ્રાગટ્ય થયું છે. હવે તો ત્રીજી દીકરી આ સાસુનું મોઢું બગડે, પૂછે કોણ શેનો જન્મ છે, કે દીકરીનો. તું એક કાળમાં દીકરી જ હતી, પેંડા વેચો મીઠાઈ વેચો, નવ કન્યાનો જન્મ થયો, નવધા ભક્તિ છે. કર્દમને દેવહૂતિને ત્યાં પતિ પત્ની વિચાર કરે છે, ભગવાન આપણા ઘરમાં ક્યારે પધારશે, ભગવાનનું ખૂબ ભજન કરે છે. પતિ પત્ની તપશ્ચર્યા કરવા માટે જાય છે, કર્દમને દેવહૂતિએ ખૂબ તપ કર્યું. દેવહૂત્યપિ સંદેશમ ગૌરવેણ પ્રજાપતે સમ્યક શ્રદ્ધયા પુરુષમ કૂટસ્થમ ભજગત ગુરુમ તસ્યાં બહુતિથિ કાલે ભગવાન મધુસૂદન કાર્દમ વીર્યમાપનો જગ્નિ જગ્નયગ્નિરીવદા. અને ખૂબ તપ કર્યું, તપના પરિણામે ભગવાન કપિલ નો અવતાર લઈને માં દેવહૂતિ સામે પ્રગટ થયા, પુષ્પની વૃષ્ટિ સાથે જય ઘોષ થયો, શ્રી કપિલ ભગવાન કી જય, શ્રી કપિલ ભગવાન કી જય, શ્રી કપિલ. Oh,
માતા પિતા બંનેને આનંદ આવ્યો. ત્યાર પછી કપિલ ભગવાનના ચરિત્રની કથા ભાગવતમાં ગવાણી છે. આચાર્યશ્રીને જવું છે, એને પણ કથા ચાલુ થાય છે. આપને હું એકવાર મળ્યો છું હરિદ્વારમાં, આપની કથામાં હું આવ્યો હતો. ત્યાં નામ સાંભળ્યું હતું પણ રૂબરૂ ક્યારે મળ્યો આપને નહોતો નજીક. એટલે વ્યાસપીઠ પણ શૈલ્યા પરિવારનો આભાર માને છે કે આવા બધા યોગ્ય જીવાત્માને આપ બોલાવો છો, એટલે આપણી નેગેટિવ એનર્જી છે ને એ બધી ખલાસ થઈ જાય. એક સારું શરીર યજ્ઞ મંડપમાં આવે એટલે આપણી બધી વાતાવરણને શુદ્ધ કરી દે. હું ખૂબ આભારી છું ખાસ શૈલ્યા પરિવારનો અને વિશેષ વ્યાસપીઠ ઉપરથી પણ મારા ખાસ 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 આચાર્યશ્રીના ચરણોમાં પ્રણામ છે. બાપજી આપે કૃપા કરી કંકોત્રી આપવા આવ્યા ત્યારે મને કહ્યું હતું કે આપ પધારવાના છો, મેં રાજીપો વ્યક્ત કર્યો. આજ તો સવારથી મને કહ્યું હતું કે બપોર પછી આપ પધારવાના છો અને આપ પધાર્યા. મને એમ લાગે છે કે મારી 375મી કથા આજે શુદ્ધ થઈ અને સિદ્ધ થઈ. કેમ કે કથાની શરૂઆત જ ભગવાનના પાર્ષદો, ભગવાનના દૂતો, જે ભગવાનના ખાસ માણસો છે એનાથી થઈ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પેલું અહીંયા વચનામૃત કર્યું પછી આપણી કથા પ્રારંભ થઈ છે. તો બધા વચનામૃતનો આપણે પણ લાભ લઈએ અને પછી પાછા કપિલ જન્મમાં હું તમને લઈ જાઉં, જે કંઈ આગળની કાર્યવાહી છે આપણે જાણી લઈએ અને આચાર્યશ્રીને આપણે શ્રાવણી સાંભળી લઈએ, પછી આગળ ભગવાન કપિલ આખ્યાનને લઈ જઈશું. એ ભાવ સાથે પુનઃ પુનઃ આચાર્યશ્રીના શ્રીચરણમાં મારા વ્યાસપીઠ ઉપરથી ખાસ ખાસ પ્રણામ. સૌપ્રથમ હું પૂજ્ય આચાર્યશ્રીનું સન્માન કરવા માટે આંબાદાદા પરિવારમાંથી ગોરધનભાઈ શૈલ્યા, લાભુભાઈ શૈલ્યા, કાંતિભાઈ શૈલ્યા, ભરતભાઈ શૈલ્યા અને રામજીભાઈ શૈલ્યાને વિનંતી કરીશ કે જલ્દીથી આવો મંચ ઉપર અને પૂજ્ય આચાર્યશ્રીનું આપની અનુકૂળતા મુજબ સન્માન કરી અને પછી આપણે પૂજ્ય આચાર્યશ્રીના સ્વમુખેથી આશીર્વાદ પ્રાપ્ત કરીશું. આવો અને આપનો ભાવ વ્યક્ત કરો અને પૂજ્ય આચાર્યશ્રીનું આપ સન્માન કરો. સૌપ્રથમ શાલ ઓઢાડી અને સન્માન કરશે ગોરધનભાઈ. શ્રી ગિરિરાજ ધરણ કી. ત્યાર પછી લાભુભાઈ, કાંતિભાઈ, ભરતભાઈ અને રામજીભાઈ પણ પૂજ્ય આચાર્યશ્રીને એક યાદી રૂપે એક મોમેન્ટો આપીને પણ સન્માનિત કરશે. શ્રી દ્વારિકાધીશ કી. આપ અમારા આંગણે જ્યારે પધાર્યા છો ત્યારે આપ અમને, આપને તો અમે શું ભેટ આપી શકીએ, પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ અમે આપ અહીંયા જ્યારે ઉપસ્થિત થયા છો ત્યારે અમારા એ ભાવને વ્યક્ત કરીએ છીએ. અમારા પરિવાર દ્વારા વ્યક્ત થતા ભાવને આપ સ્વીકારશો એવી પ્રાર્થના સાથે આપનું અભિવાદન કરતા અમે ખરેખર ખૂબ હર્ષ અને આનંદ અનુભવીએ છીએ. પરિવારના ભાઈઓને વિનંતી કરીશ કે પોતાનું સ્થાન લેશે અને પૂજ્ય આચાર્યશ્રીને વિનંતી કરીશ કે આપ આપના સ્વમુખેથી આપની મધુર વાણી દ્વારા અમારા પરિવાર ઉપર આશીર્વાદની એક વર્ષા કરતા જાઓ. કસ્તુરે તિલકમ લલાટ પટલે વક્ષઃસ્થલે કૌસ્તુભમ નૌસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુ કરે તં કણમ શરવાંગે હરિચંદનં સુલલિતં કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેશ
तितो विजयते गोपाल चुडामणि अस्ते स्वस्तरुणी कराग्र विगल कल्प प्रसूनाप्लुतम् वस्तु प्रस्तुत वेणुनादलहरि निर्वाण निर्व्याकुलम् स्रस्त स्रस्त निबद्धनि विविलसत् गोपे सहस्रावृतम् हस्तन्यस्तनतापवल्गमखिलोदार किशोराकृति बोलिए द्वारिकाधीश की जय धरणीधर भगवान की वेदव्यास भगवान बहुचर मात की परात्पर जगत नियंता भगवान वांगमय स्वरूप भागवत जी ना चरणों मा सदैन्य भावे साष्टांग कोटि प्रणाम मां भगवती बहुचर बाली मां बहुचरा जीना चरणों मां साष्टांग प्रणाम विद्वत ब्रह्म देवताओं आपना श्री चरणों मां प्रणाम मां सरस्वती ने उपासना करनारा हमारा संगीत भाइयों आपने पण खूब खूब साधुवाद अने दूर दूर थी आप सौ जे कथा श्रवण करवा माटे पधार्या छो ग्रामजनों मेहमान जनों अतिथि जनों अने समस्त सेलिया परिवार आप सर्वने पण खूब खूब हृदय थी मारा जय श्री कृष्ण राधे राधे पूज्य दादा दीपक भाई मेहता पूज्य शास्त्री जी महाराज बहु अद्भुत पोतानी व्यासपीठ थी जारे आ कथानु गान करी रह्या छे सश्लोक गान करी रह्या छे एटले बहु आनंद आव्यो अने ए ज व्यासपीठ ने जेने आमंत्रित करी छे एवो मारो आ सेलिया परिवार मगन भाई आंबाभाई सेलिया गोर्धन भाई आंबाभाई सेलिया वनुभाई आंबाभाई सेलिया लाभूभाई आंबाभाई सेलिया अने कांतिभाई आंबाभाई सेलिया अने समस्त आंबा दादानो आ परिवार आप सर्वने खूब 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 साधुवाद के तमारा आंगणे तमे भगवाननुं आ दिव्य मधुर कार्य करावी रह्या छो एटले हुं मारो राजीपो व्यक्त करूं ने विशेष आवतीकाल थी राजूलामां जे कथानो प्रारंभ थवा जई रह्यो छे लाभ पांचम थी एटले आमे आ रस्ते निकळवानुं होय ज पण ज्यारथी आ कथा फिक्स थई फाइनल थई त्यारथी आप सर्वनो आग्रह हतो अने आग्रह ने लईने मने जे अहीं आववा मळ्युं ए मारुं पण सद्भाग्य छे एमां मारी मोटाई नथी सद्भाग्य एटला माटे छे के कथानी वक्तव्यता कथाने गावी ए तो अमारो सहज विषय भगवाने आप्यो छे एटले करी लईए अने गाई लईए पण कथा क्यारेक सारा विद्वान वक्ताना मुखथी सांभळी लेवाय ए पण जीवननो परम सौभाग्य छे अने आनंद छे એટલે નહીં તો આમ તો એવું હોય દાદા કે કથામાં જઈએ એટલે સીધું માઇક પકડાવે ને હાર પહેરાવે ને પછી આપણું કામ પૂરું થાય એટલે આપણે નીકળવાનું જોઈએ પણ વિશેષ અહીં મારો આગ્રહ હતો હું અલ્પેશભાઈને અને જયેશભાઈને કહેતો આવ્યો મેં કીધું મને શક્ય હોય તો કીધું પાંચ મિનિટ કથા સાંભળવા મળે એવું કંઈક કરજો એમ તો એ મને ધ્યાન આપ્યું અને અમારા રમણીક ભાઈએ વાતને માનીએ ખરા અને મને લાભ મળી ગયો પાંચ દસ મિનિટનો એટલે બહુ આનંદ છે
બે વર્ષ પહેલા તમારા વચ્ચે મેં કથા ગાઈ હતી, એનો પણ મને વિશેષ આનંદ છે. આજે માતાજીના દર્શન કર્યા એટલે વિશેષ પાછી યાદો તાજી થઈ, એટલે એ બધો જ આનંદ છે. પણ વિશેષ મુખ્ય વાત ઉપર આપણે આવીએ. ભગવાનની કથા છે, નારાયણની કથા છે. કહે છે કે જીવનની અંદર મોટામાં મોટું કોઈ દુઃખ હોય તો એ મોહ છે. એટલે તો માનસમાં તુલસીજી કહે છે, મોહ નિશા સમ સોવ નિહારા. જે મોહની નિંદ્રામાં સુઈ જાય છે એ માણસ દુખી થાય છે. અને મોહની નિંદ્રા એટલે સુઈ જવું એવું નથી, મોહની નિંદ્રા એટલે વિશેષ પડતો લોભ, વિશેષ પડતો આગ્રહ. અને આગ્રહ અને લોભના ચલતે પછી આપણી ફેક્ટરી હોય, આપણો નાના મોટો ધંધો હોય, કે આપણે નાના મોટા કાર્યમાં હોઈએ, કે આપણે પછી નોકરીમાં હોઈએ, પણ જ્યારે આપણને આપણા ફિલ્ડથી સંતોષ ન થાય અને એમાં વધારે રુચિ જાગે અને જાગૃત અવસ્થામાં એ કાર્ય કરીએ તો એની વૃદ્ધિ કહેવાય. પણ જો માત્ર લોભ અને મોહના કારણે એ કાર્ય કરીએ તો શું થાય, આપણે ડૂબી જઈએ, આપણે દુઃખી થઈ જઈએ, આપણે હેરાન થઈ જઈએ. એટલે મોહ છે એ માણસના જીવનનો મોટામાં મોટો શત્રુ છે. અને એ મોહમાંથી જગાડવાનું કોઈ સાધન હોય, મોહમાંથી બહાર કાઢવાનું કોઈ સાધન હોય, એ મોહમાંથી આપણને તારી અને ભગવાનના ચરણ સુધી મૂકવાનું કોઈ સાધન હોય તો એ ભગવાનની કથા છે. એટલે એટલા એ વર્ષોથી અવિરત આ કથાઓ ગવાઈ રહી છે. ન તો ગાનારા થાક્યા છે, ન સાંભળનારો વર્ગ થાક્યો છે, અને આમ નિરંતર ભગવાનની કથા આપણે બધા પીતા રહ્યા છે. શું કામ? રિચાર્જ. અત્યારની ભાષામાં કહીએ, જેમ મોબાઈલ રિચાર્જ કરીએ તો જ ફોન લાગે, તો જ નેટ વાપરી શકીએ, એવી જ રીતે અત્યારના યુગમાં વિશેષ રિચાર્જ કરવાનું કોઈ સાધન હોય તો એ ભગવાનની કથા છે. ભવૌ સદાચ શ્રોત્ર મનોભિરામઃ. ભાગવત કહે છે જે ભવ ભવનો આનંદ આપવાનું કોઈ સાધન હોય તો એ ભાગવત છે. એટલે મોહ મને ને તમને દુખી કરે છે, પણ ભગવાન શ્રી કૃષ્ણની કથા એ મોહમાંથી બહાર કાઢવા માટે પ્રેક્ટિકલ ભગવાન શ્રી કૃષ્ણએ આપણને બતાવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં ચાર સ્થાન એવા છે કે જ્યાં પોતે બિલકુલ ત્યાગ કર્યો એના પછી આમ લમડો વાળીને પાછળ આમ મોઢું કરીને જોયું નથી ભગવાન શ્રી કૃષ્ણ. અને એમાં પહેલો ગણ ત્યાગ્યો, પછી ધન ત્યાગ્યું, પછી રણ ત્યાગ્યું, અને છેલ્લે પણ ત્યાગ્યું. ગણ ત્યાગ્યું પહેલો, ગણ માને ગોપ ગણો, જે ગોવાળોની સાથે ભગવાન શ્રી કૃષ્ણ રમ્યા છે, ખેલ્યા છે, કૂદ્યા છે, એ જ ગોપ ગણોને, એ જ ગોવાળિયાઓને, એ જ ગોપીઓને પણ ભગવાનનો જ્યારે સમય આવ્યો ત્યારે ત્યાગ કરી દીધો. પછી ભલે ગોપીઓએ કહ્યું, હો વિધાતસ્તવ, હે વિધાતા ત્યાં શું કર્યું, કૃષ્ણથી મિલન કરાવીને અમને પાછા વિખૂટા કરી દીધા, આ કઈ યોગ્ય છે? છતાંય કૃષ્ણએ ન માન્યું અને ગણ છોડી અને મથુરા આવ્યા. અને મથુરા આવ્યા પછી એક વારનો એવો કિસ્સો નથી ભગવાન શ્રી કૃષ્ણ પાછા ગોકુળમાં ગયા હોય. મોહ નહીં, સમય આવ્યો, ત્યાગવાનો સમય આવ્યો, છોડી દીધું. એમ આપણે તે આપણા જીવનમાંથી સમય આવે ત્યારે મોહનો ત્યાગ કરીએ. એટલા માટે આ કૃષ્ણ કથા આપણને પ્રેક્ટિકલ લાગે છે. એટલા માટે આ કૃષ્ણ કથા આપણને 5,500 વર્ષ પછી પણ એમ લાગે કે નહીં, અત્યારનું આપણું પ્રેક્ટિકલ શ્રી કૃષ્ણ આપણી સાથે રમી રહ્યો છે. તો પહેલા ગણનો ત્યાગ કર્યો, મિત્રોનો ત્યાગ કર્યો, અને વાલા મિત્રોનો ત્યાગ કરીએ ને તો જ આપણે ક્યાંક આપણી ઉન્નતિ કરી શકીએ. બાકી તો ગામડામાં એ જ મિત્રો સાથે રહેતા હોય તો વધારે વધારે બીડી પીતા શીખીએ, એનાથી વધારે માવા મસાલા ખાતા શીખીએ, અને એનાથી વધારે બીજું કંઈક કરતા શીખીએ. પણ મિત્ર જો સારો હોય તો મિત્ર એમ કહે કે હવે યોગ્યતા છે, તું સુરત જા, તું બોમ્બે જા, આ ધંધો કર ને પછી આપણે મળશું. તો ભગવાને પહેલા ગણનો ત્યાગ કર્યો.
ત્યાંથી ભગવાન નીકળ્યા એટલે ભગવાને બીજો ત્યાગ કર્યો ધન, ધન માને ગૌધન. જે ગાયોની પાછળ ભગવાન શ્રી કૃષ્ણ નંગે પાંવ ઘૂમતે થે, વહી કનૈયા જબ સમય આયા તબ ગૌ કો પીછોડ કરકે આગે ચલ પડે. દિલથી નથી ત્યાગ કર્યો એકનો પણ પ્રેક્ટિકલ જે ત્યાગ કરવો જોઈએ, સમયથી જે ત્યાગ કરવો જોઈએ એ ભગવાને ત્યાગ કર્યો. તો ગાયોને પણ છોડ્યું, તો ગાયોનું ધણ છોડ્યું. સમય આવ્યો મથુરામાં રાજા બન્યા, અને એ જ કાલિયવન ને જરાસંધ જયારે યુદ્ધ કરવા માટે પધાર્યા આવ્યા ત્યારે ભગવાને રણ પણ છોડ્યું. પ્રેક્ટિકલ, કારણ કે ખબર છે કે આને હું મારી નહીં શકું, અને આને વચન છે કાલિયવન મારાથી મરશે નહીં, એટલે એકને ઉઠાડું ને એકને મારાવું. એટલા માટે એક કાંકરીએ ભગવાને બે પક્ષીઓનો ઉદ્ધાર કરી મુચકુંદને ઉઠાડ્યા અને કાલિયવનનું મૃત્યુ કરાવ્યું. એટલે ભગવાન પ્રેક્ટિકલ છે. એટલે કૃષ્ણએ રણને છોડ્યું. અને સાહેબ મને કહેવા દો એનાથી વધારે કે મહાભારતના યુદ્ધમાં જેને પોતાની પણ હતી કે હું હાથમાં હથિયાર ધારણ નહીં કરું અને વિના હથિયારે હું મહાભારતના યુદ્ધને પૂર્ણ કરાવી ધર્મ સંસ્થાપનાર થાય સંભવામિ યુગે યુગે, એ વચન કરનારા પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર થાય સંભવામિ યુગે યુગે, અનન્યાશ્ચિંતયંતો માં યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહં. આવા જે ગીતાનો ગાનારો ભગવાન શ્રી કૃષ્ણ, એ સમય આવ્યો ત્યારે નહીં તો એમણે તો એવું કહ્યું હતું કે મેં નિહત્થે રહુંગા, મારા હાથમાં હું હથિયાર નહીં લઉં. તો દુર્યોધન કહે તો પછી મને તમે તમારી નારાયણી સેના દઈ દો, મારે તમને નિહત્થા નથી જોતા. તો અર્જુન કે મને તો કૃષ્ણ નિહત્થો પણ ખપે. તો અર્જુનની સાથે ભગવાન શ્રી કૃષ્ણ રહ્યા પણ નિહત્થા, હાથમાં હથિયાર ધારણ કરવાની પ્રતિજ્ઞા હતી, પણ છતાંય એ કૃષ્ણને જયારે સમય આવ્યો ત્યારે પોતાના હાથમાં પોતે રથનું પૈડું ઉઠાવી અને દાદા ભીષ્મની સામે લલકાર કરી કે દાઢી વાળા દાદા અબ મેં તુમારે સામને હું. અને ત્યારે દાદા ભીષ્મ પોતાના હાથની અંદરથી હથિયાર નાખીને શ્રી કૃષ્ણના ચરણમાં પડી ગયા અને કહ્યું કે વાહ કૃષ્ણ. ત્યારે ડારી ચક્ર હરિ હસી પડ્યો, ઉત્તર દિયો બ્રજરાજ તોરી પ્રતિજ્ઞા મોરી મેં મોરી તોરી પ્રતિજ્ઞા કે કાજ. મેં તારી પ્રતિજ્ઞા માટે, મારા ભક્તની પ્રતિજ્ઞા માટે, મારા ભક્તની ક્યારે નીચી ન થાય, આવતીકાલનું ભવિષ્ય મારા ભક્તને ક્યારે નીચું જોતો ન કરે, એટલા માટે મેં તમારા માટે કરી મારી પ્રતિજ્ઞાને તોડી છે. તો ભગવાન શ્રી કૃષ્ણએ પણને પણ તોડી, પણ એટલે પ્રતિજ્ઞા. તો પહેલા ગણ છોડ્યું, પછી ધણ છોડ્યું, પછી રણ છોડ્યું, અને પછી ભગવાન શ્રી કૃષ્ણએ પણને પણ છોડી. અને ભગવાન શ્રી કૃષ્ણએ સાબિત કરી બતાવ્યું આ ભાગવતની કથા દ્વારા, પોતાના જીવનની યાત્રા દ્વારા, કે મોહ ક્યાંય ક્યારે રાખવો નહીં. જ્યારે જે સમયે જે પરિસ્થિતિમાં ભગવાન જીવાડે એ જીવી લેવું જોઈએ, એનો આનંદ લઈ લેવો જોઈએ. પણ એમ લાગે કે આ મોહમાં આપણે ફસાઈએ છીએ ત્યારે એમાંથી બિલકુલ નિવૃત્તપણે નીકળી જઈએ, કમળવત જીવન જીવાય એવી આપણને આ કથા શીખવે છે. માટે એકાદશ સ્કંદમાં ભગવાન સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, નવયોગેશ્વરોની જે ચર્ચા છે એમાં ભગવાન સ્વયં નવયોગેશ્વર કહે છે, કહે છે મૃદેહમાત્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ મયાનુકૂલે નભસ્વતેરિતમ પુમાન ભવાબ્ધિમ ન તરેત સ આત્મહ પુમાન ભવાબ્ધિમ ન તરેત સ આત્મહ પુમાન ભવાબ્ધિમ તરે સ આત્મહ મૃદેહમાધ્યમ સુલભમ સુદુર્લભમ. કહે છે ભગવાને આપેલો મૃદેહ, આ મનુષ્ય દેહ, એના ઉપર પણ મોહ નહીં કરો, ક્યોંકિ એ બી એ નિષ્ઠુર, એ બી ક્ષણ ભંગુર હે, એ બી જાને વાલા, એટલા માટે આનાથી કામ લઈ લ્યો.
नुदेह माध्यम सुलभम सुदुर्लभम प्लवम सुकल्पम गुरु कर्ण धारम। आपणो आ शरीर केवू छे बोली नौका, प्लव माने नौका, होड़ी। आपणो आ शरीर होड़ी छे, पण आ होड़ी रूपी शरीर ने आ सुका संसार रूपी सरोवर में चलावानुं छे। केवी रीते चलावशो? पाणी में तो तरे खरा, पण आमां केम तरशे? तो के भाई गुरु कर्ण धारम, कोई कर्णधार। कर्णधार माने कैप्टन, जेने आपणे पायलट कहीए, ड्राइवर कहीए, एवो एवो गुरु कर्णधार। आपणे कोई घरो समर्थ गुरु मळी जाय अने ए गुरुने आ सथवारे 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 जो आपणी आ नौका पार पड़ी जाय तो आपणे हामा पार उतरी जाय। प्लवम सुकल्पम गुरु कर्णधारम मयानुकूलेन न भस्वतेरितम। भगवान कहे छे मयानुकूलेन, मैं अपनी अनुकूलता के योग्य वायु को चलाता हूं, पवन को चलाता हूं। એટલે આપણે ત્યાં પહેલાની જમાનાની જે બોટ હતી, જે નાવડીઓ હતી, એ જ્યારે હામો પવન હોય તો એમાં હામા પવનમાં ચલાવાય નહીં, પણ એ કોણ સમજી શકે? બોલે એને ચલાવનારો કર્ણધાર કુશળ હોય ને તો જ સમજાય કે વાહ, આપણે હવે આ સમય બદલ્યો છે, આપણે આ પવન બદલ્યો છે, તો થોડોક સમય આપણે આપણા નાવનો બદલીએ। એમ જો ગુરુ આપણી પાસે સમર્થ હશે તો એ ગુરુ આપણને સમજાવી દેશે અને એના દ્વારા આપણને ઘણું બધું સમજાઈ જશે। प्लवम सुकल्पम गुरु कर्ण धारम मयानुकूलेन नभस्वतेरितम। पण भगवाने छेल्ले एक वात एवी बहु सरस करी कि पुमान भवाब्धिम नतरे स आत्महा। जे आटलु बधु अनुकूलता मळवा छताय, समजण मळवा छताय, जो माणस पोताना जीवनने सुधारवानो प्रयत्न न करे, मोहनी निंद्रामा सूतो ज रहे, તો ઈપ્સ આત્માહા, એ પોતાના આત્માનો હત્યારો છે। હકીકત હત્યા તો આપણે આપણા દેહની કરીએ ને, આપણે જીવનથી કંટાળી જઈએ અથવા તો દેવું થઈ જાય તો આપણે શું કરીએ? આત્મહત્યા કરીએ। એટલે કે આ આત્માને શરીરથી અલગ કરી દઈએ, પછી એસિડ પીને કરીએ કે પછી ગળે ફાંસો ખાઈને કરીએ કે કોઈ પણ રીતે, પણ આપણે આપણા શરીરની આત્મહત્યા કરીએ છીએ। પણ ભાગવતકાર તો કહે છે સ આત્માહા, શરીરની આત્માની, શરીરની હત્યાની વાત નથી, આત્માની હત્યા આપણે કરી રહ્યા છીએ કે આપણે જાણવા છતાંય, આપણે વિચારવા છતાંય, આપણને ખબર છે, આપણને આપણી કથાઓ, આપણા મહાપુરુષો, આપણા વિદ્વાનો આપણને જગાડે છે, અને છતાંય જો આપણે ભગવાનના કાર્યમાં કે ભગવાનના કર્તવ્યમાં કે રસ્તા ઉપર ચાલીએ નહીં તો આપણે આપણા આત્માના હત્યારા છીએ। આપણે આપણા આત્માના કલ્યાણ માટે કંઈ કરતા નથી અને એને લઈને સ આત્માહા, એ આત્માનો હત્યારો છે અને એવો આત્મા સતત નિરંતર દુખી થાય છે। એટલા માટે આ કથાઓ આપણને સુયોગ્ય રીતે આગળ ચલાવવા માટે, સારી રીતે આપણને જીવન જીવાડવા માટે, આપણા માટેનું એક સુંદર અને સુવ્યવસ્થિત એક જીવનની શૈલી બતાવનારું, આપણા પાસે ગાઈડ કરવા વાળું કોઈ સાધન હોય તો આપણા માટે આપણું આ ભાગવત છે। માટે આ ભાગવતને પીઓ, ગાતા રહ્યો, કેમ કે આ ભાગવત કેવું છે? પીબત ભાગવતમ રસમાલયમ મુહુ રહો રસિકા ભૂવિ ભાવુકાઃ। જે ભાવુકો છે, જે સજ્જનો છે, જે રસિકો છે, એ જ આવા ભાગવતને પીએ છે, માટે પીતા રહ્યો। કેમ કે આ ભાગવત ક્યાં છે? બોલે ક્યાંય નથી, આ ભૂમિમાં જ છે, આ પૃથ્વીમાં છે, બીજે ક્યાંય નથી। ભાગવતકાર કહે છે સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્તિ અયમ રસઃ। સ્વર્ગમાં નથી, સત્યલોકમાં નથી, વૈકુંઠમાં નથી, વૈકુંઠમાં કૈલાસમાં પણ નથી, તો ક્યાં છે? અતઃ પિબંતુ સદભાગ્યા મામા મુંચત કરહચિત, મામા મુંચત કરહચિત। સ્વર્ગમાં નથી, સત્યલોકમાં નથી, વૈકુંઠમાં નથી, કૈલાસમાં નથી, તો ક્યાં છે? બોલે આ માત્ર પૃથ્વી ઉપર છે, માટે ભૂવિ ભાવુકાઃ, જે સજ્જનો છે, જે રસિકો છે, જે ભાવુકજનો છે, એ બધા જ આ કથાના રસને પીએ છે, માટે પીતા રહો। પીબત ભાગવતમ રસમાલયમ મુહુ રહો રસિકા ભૂવિ ભાવુકાઃ, મુહુ રહો રસિકા ભૂવિ ભાવુકાઃ।
જે ભાવુકો છે, સજ્જનો છે, આ કથાને પીએ છે, માટે પિતા રહેજો. જ્યારે જ્યારે સમય મળે, જ્યાં જ્યાં સમય મળે, ત્યારે ત્યારે વ્યાસપીઠના ચરણમાં બેસી અને જો આ યુગમાં હાલતી ચાલતું કોઈ કાર્યક્રમ કરી રહ્યું હોય ભગવાનના નામનું, તો એ માત્ર ને માત્ર વ્યાસપીઠો છે. બાકી અત્યારના મહાપુરુષો પણ ધર્મનું કાર્ય, હા, ત્રષ્ટો ચલાવે છે, સેવાનું કાર્ય કરે છે, પણ હાચો બોધ આપવા માટે તો વ્યાસપીઠો જ કટિબદ્ધ છે. કારણ કે હાચો બોધ કોઈક હારા વ્યક્તિને આપવા જઈએ તો એ આપણી પાસેથી જતો રહે. એટલે અત્યારના સદગુરુએ તે બહુ હાચું કહેતા નથી. કારણ કે કહેવા જાય તો માની લો કે વર્ષે એ માણસ આવે નહીં તો આપણને 2 રૂપિયા મળે નહીં. એટલે હાચો રસ્તો બતાવનારી કોઈ સ્થાન હોય, હાલતી ચાલતી કોઈ યુનિવર્સિટી હોય, તો એ વ્યાસપીઠ છે. વ્યાસપીઠ માં પણ છે અને વ્યાસપીઠ બાપ પણ છે. માને લઈને વ્યાસપીઠ પ્રેમ કરે છે અને બાપને લઈને વ્યાસપીઠ આપણને ક્યારેક ક્યારેક થપ્પડ મારીને સમજાવે છે કે એ આ ખોટું છે. એટલે વ્યાસપીઠો આપણા માટે નિરંતર કાર્ય કરી રહી છે. તેવી આ દિવ્ય ભાગવતી યાત્રા શેલિયા પરિવારના આંગણે અંબાદાદાના આખાય પરિવારને ખૂબ સાધુવાદ કે તમે બધાએ ખૂબ મોટું મન કરી અને આ સુંદર અવસરને દીપાવી રહ્યા છો. તમારો પૈસો વવાઈ રહ્યો છે, સાંભળી લો શેલિયા પરિવાર, આખોયા પરિવાર, તમારો પૈસો વવાઈ રહ્યો છે અને વવાયેલું હંમેશા ઉગે છે અને ઉગેલું ઉગે છે. ખેતરમાં ઉગ્યું હોય તો માણસના મુખ સુધી પહોંચે એમ ભગવાન સુધી પહોંચશે એવો મારો વિશ્વાસ છે. અને તમારા બધા જ પિતૃઓ તમને ખૂબ આશીર્વાદ આપે. વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ, એ ભાવ સાથે પુનઃ હું મારી વાણીને વિરામ આપું એ પહેલા એક નાનકડી જાહેરાત તમારી આગળ કરી દઉં કે તમને બધાને આમ તો ખબર છે પણ છતાંય તમારા ધ્યાન માટે રોજ સવારે 8:30 થી 9 સદવિદ્યા ટીવી ઉપર મારી વ્યાસપીઠ થી કથા આવે છે. 8:30 થી 9 કર્તવ્ય ટીવી ઉપર 7:30 થી 7:30 કથા આવે છે. એટલે એ કથાને જોજો. અને આવતીકાલની જે કથા છે ચાલુ થશે એ યુટ્યુબ ચેનલ ભક્તિપથ ટીવી, ભક્તિપથ ટીવી નામની એક યુટ્યુબ ચેનલ છે, અમારી જ છે, એને તમે સબસ્ક્રાઈબર કરજો અને એની અંદર તમે આવતીકાલની કથાને લાઈવ જોજો સમય મળે તો, અને ન મળે તો જ્યારે પણ સમય મળે ત્યારે કથાને જોજો અને આપણે બધા સાથે રહેશું. પૂજ્ય દાદાના આશીર્વાદ આપણે બધાની સાથે છે. વયોવૃદ્ધ છે અને જ્ઞાન વૃદ્ધ છે એટલે મારે તો આપના આશીર્વાદ જ લેવાના હોય, પણ છતાંય આપે બહુ સરસ વાત કરી કે મને યાદ છે દાદા બિલકુલ કે આપણે હરિદ્વારમાં મળ્યા હતા, એમાં કોઈક સ્વામીજીની કથા હતી અને ત્યાં જ આપણે મળ્યા હતા અને આપે મને બહુ સરસ રીતે યાદ કરાવ્યું અને હું યાદ જ હતું. મેં હમણાં જ અલ્પેશભાઈને આપને વાત કરી, મેં કીધું હરિદ્વારમાં દાદા મને મળ્યા હતા એટલે આપની યાદ મેં પહેલા જ યાદ દેવડાવી દીધી હતી મારા અલ્પેશભાઈને, સંજયભાઈને, જયેશભાઈને એમને. તો આવો મારી વાણીને વિરામ આપું. પુનઃ એકવાર આપ સર્વને મારા પ્રણામ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, રાધે રાધે. પૂજ્ય દાદાના ચરણોમાં પ્રણામ. ખૂબ ખૂબ આભાર. આપણે પાછા કથાના દોરને આગળ લઈ જશું. ખૂબ ખૂબ આભાર પૂજ્ય આચાર્ય શ્રી, આપ અમારી કથાના અતિથિ બનીને ઉપસ્થિત રહ્યા અને આપની ઉપસ્થિતિની એ નજર સમક્ષ પ્રત્યક્ષ જોઈને અમારી કર્ણેન્દ્રિયો ક્યાંક એટલી બધી અતિ ઉતાવળી થઈ ગઈ અને સતેજ થઈ ગઈ અને ક્યાંક અમારાથી ક્ષતિ રહી હોય તો ક્ષમા ચાહીએ છીએ. આપનો એ કથા શ્રવણનો લાભ ન સમજી શકી હોય તો અમે ભાવથી ક્ષમા યાચના ચાહીએ છીએ. જય ગોપી જય વલ્લભ.
महान्तम् कालम् कवि रिव्रोतलोककालम् आत्मानुवृत्त्या अनुगत प्रपञ्चम् स्वच्छन्दशक्तिम् कपिलम् प्रपद्ये। ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું. કરદમ ઋષિએ હાથ જોડી ભગવાન કપિલની સ્તુતિ કરી. યાન યાની ચ રોચંતે સ્વજના નામ રૂપાણી. ભગવાનને યાદ કર્યા. પરમ પ્રધાનમ પુરુષમ મહાનંતમ. હે ભગવાન, આપ પર બ્રહ્મ છો. હું આપને આધીન છું. સર્વજ્ઞ પરમાત્મા એવા આપ છો કે માયામય પ્રપંચથી આપ દૂર છો. હે પ્રભુ, આપે જન્મ લઈ મારા ઋણને ઉતારી દીધું છે. પિતૃ ઋણમાંથી હું મુક્ત થયો. ભગવાન, આપ સમાન આવા પુત્રને પામી અને મને પ્રસન્નતા થઈ. ભગવાન, આપના દર્શન માત્રથી જ મારા બધા મનોરથ પૂર્ણ થયા. મારા મનમાં એક વાતનો વિષાદ છે, કર્દમ ઋષિ કહે છે, બીજો કાંઈ નહીં. ભગવાન, હું શોકગ્રસ્ત છું. શોકમાંથી મુક્ત થાય એવું કંઈક સાધન બતાવો. કપિલ ભગવાને પોતાના પિતા ઋષિ કર્દમને સમજાયું. ગચ્છ કામમ મયા પૃષ્ટો મયિ સન્યસ્ત કર્મણા જીતવા સુહૃદયમ મૃત્યુ અમૃત તત્વાય મામ ભજે. હે પિતાજી, દુર્જય મૃત્યુને જીતવું એ જ જિંદગીનો સાર છે. તેથી આપ મૃત્યુને જીતો. અને જે જીવ મૃત્યુને જીતી લે છે એ જ્યાં બેસે એને મોક્ષ મળી જાય છે. એ મોક્ષ પદને પામે છે. હે પિતાજી, તમારા મનમાં કદાચ એ વાતની ચિંતા હોય કે દેવહૂતિના અધ્યાત્મનું શું થશે, તો દેવહૂતિને અધ્યાત્મ જ્ઞાન હું આપીશ. માત્ર અધ્યાત્મિકી વિદ્યામ શમની સર્વકર્મણામ વીતરિષ્ય યયા ચાસો ભયમ ચાતિ તરિષ્યતિ. એવું મારી જવાબદારી. પણ હે પિતાજી, આત્માનમ સર્વભૂતેષુ ભગવંતમ અવસ્થિતમ અપશ્યત સર્વભૂતાનિ ભગવદ્યપિ ચા. ભગવત અભિજાત જેનો આત્મા જાગી જાય છે એને બીજું કાંઈ કરવું પડતું નથી. આપણા દેશી મહાપુરુષોએ કહ્યું, તારા આત્માને ઓળખા વિના રે હે ભવના ફેરા નહીં તો મટે. સ્વાત્મ દર્શન અને આત્મદર્શન થાય તો શું થાય? હરિભ્રમણાને ભાંગ્યા વિના રે હે લખ ચોરાસી નહીં તો મટે. હવે ભ્રમણા માંગવી કેમ? આત્માને જગાડવો કે
પેલું દ્રષ્ટાંત છે ને, ગુરુએ શિષ્યને કહ્યું પાણી ભર્યા, તો શિષ્ય જેવો પાણીયારા ઉપર ગયો, દોડતો પાછો આવ્યો, ભગવાન ત્યાં તો સાપ બેઠો. અરે ગુરુજી કે ના હોય, મને ખબર છે ત્યાં સાપ હોય, જા તું પાણી ભર્યા, પાછો દોડતો આવ્યો, ત્યાં તો સાપ છે ગુરુજી. ત્યારે ગુરુજીએ પ્રકાશ આપ્યો, હાથમાં દીવો આવ્યો, દીવો લઈને કે હવે જા, હવે પાણી ભર્યા. અને જયારે શિષ્ય એ દીવો લઈને ગયો, અને જેને એ સાપ સમજતો હતો એ ખરેખર સાપ ન હતો, એ દોરડું હતું, પણ જયારે ગુરુએ હાથમાં દીવો આપ્યો ત્યારે ખબર પડી કે જેને સાપ સમજતો હતો એ ખરેખર દોરડું હતું. એમ સમર્થ મહાપુરુષ મને તમને જ્ઞાનનો દીપક હાથમાં આવે ત્યારે આપ મેળે ભીતર રહેલો ભગવાન આપણને દ્રશ્યમાન થાય છે. નહી તો કોયલ અને કાગરે હે રંગે રૂપે એક છે, રંગથી જો તો બે સરખા છે, પણ થોડી રાહ જોવી પડે, રાહ જોવો તો શું થાય. કોયલ બોલી થકી ઓળખાય રે, એ ભવના ફેરા નહીં તો મને નાટક કંપનીમાં સ્ત્રી પાત્ર પહેરે ને તો ઘણી વાર આપણને એમ લાગે કે નહીં આ બેન જ છે, આમ સજ સજ થઈને આવી ગઈ, આપણે તો કાલો ફોટો પડવી લો એક ગુંજે, આવો આવી તૈયાર થઈને આવી એમ લાગે આપણે, પણ બોલે ત્યારે ખબર પડે કે બેન ને ઈ તો ભાઈ છે. એ તો માણસ ના સ્વભાવ નો પરિચય એની વાણી છે, યાદ રાખજો. વાણીના ઘણા બધા પ્રકારો છે, આત્મસાત વાણી હોય, સ્વચ્છંદી વાણી હોય, ગુરુ કૃપાથી મળેલી એ પ્રસાદી વાણી હોય. પ્રસાદી વાણીમાં